Okay. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ, અમરેલી જે છે એક એમણે પણ ગુજરાતને એક મુખ્યમંત્રી આપ્યા છે, બરાબર? અને એ મુખ્યમંત્રી એવા છે કે જેમણે ઘણું બધું સારું કામ કર્યું છે અને ઘણી બધી રીતે ફેમસ પણ છે, ઇવન ગાંધીનગરમાં એમના નામ પર ભવનો પણ છે. આઈ હોપ કે તમે એનું નામ જાણતા હશો. હા સર. તો એમના સમયમાં લાગુ કરાયેલી કોઈ પોલિસી તમને યાદ છે? એમ તો તમે ગવર્નમેન્ટ સર્વન્ટ છો એટલે લગભગ તો તમને ખબર હોવી જ જોઈએ એમના વિશે, બરાબર છે? તો એમનું કોઈ સારું એવું ફેમસ કોઈ એકાદ કામ હોય જે તમારા ધ્યાનમાં હોય? સર સોરી સર, મને અત્યારે યાદ નથી, પણ હું જાણું છું ત્યાં સુધી તમે જીવરાજ મહેતા ની વાત કરો છો. એક્ઝેક્ટલી, ડોક્ટર જીવરાજ મહેતા, નોટ ઓનલી જીવરાજ મહેતા. હા, ડોક્ટર જીવરાજ મહેતા. ફાઇન. સેકન્ડ થિંગ ઇઝ, અમરેલી જિલ્લો છે, તમે કહો છો અમરેલી જિલ્લો આમ તો કઈ ફેમસ નથી, પણ એ વાત ખોટી છે. અમરેલી જિલ્લો ઘણી રીતે ફેમસ છે. અમરેલી જિલ્લામાં ઝવેરચંદ મેઘાણીએ એમની કર્મભૂમિ અને બનાવેલી. ઝવેરચંદ મેઘાણી એ રાષ્ટ્રીય શાયરનો બિરુદ પામ્યા. શાયદ સરનો ક્વેશ્ચન એવો જ કંઈક હતો, બરાબર છે? પ્રીવિયસલી એમણે જે કંઈ પૂછ્યું, એ સિવાય પણ ઘણા બધા કવિઓ છે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ગુજરાત સરકાર દ્વારા રિસેન્ટલી જે પેલી ટુરિઝમ પોલિસી બનાવવામાં આવી છે, બરાબર છે? એ ટુરિઝમ પોલિસીની અમુક વિશેષતા જે તમને યોગ્ય લાગતી હોય, તમારા ધ્યાનમાં હોય તો જણાવી શકો. સર, ગુજરાત સરકાર દ્વારા જે ટુરિઝમ પોલિસી બનાવવામાં આવી છે એનો મુખ્ય હેતુ આપણે ગુજરાતમાં વિવિધ પ્રકારના ટુરિઝમ, જેમ કે ઇકો ટુરિઝમ છે, પછી રિલિજિયસ ટુરિઝમ છે, પછી એના આધારે એની આજુબાજુના જેટલા પણ ક્ષેત્રો છે તેમાં રોજગારી વધે એના માટે છે, ઉપરાંત ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ વધારી શકાય એના માટે છે, અને ગુજરાત સરકાર દ્વારા આ બધા માટે પ્રોત્સાહન માટે વિવિધ સ્કીમ પણ લાવવામાં આવી છે. ઉપરાંત ફાઇન ફાઇન ફાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, અમરેલીની અંદર ટોટલ વોર્ડની સંખ્યા કેટલી છે જે આપણે વિધાનસભા અને લોકસભાના ઇલેક્શનમાં હોય છે? ટોટલ નંબર ઓફ વોર્ડ્સ. સોરી સર, મને નથી ખ્યાલ. ફાઇન. નાવ લાસ્ટ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રિગાર્ડિંગ યોર જોબ, દેટ તમારે સે 1.5 વર્ષ જેવું થઈ ગયું છે, બરાબર છે? તમારો રોલ પણ તમે અગાઉ જણાવી દીધો છે. ક્વેશ્ચન એ છે કે તમને કઈ એવું લાગે છે કે તમે જે કઈ કામ કરો છો એમાં થોડો ઘણો સુધારો લાવવો જોઈએ, ઇમ્પ્રુવમેન્ટ તમે કરી શકો તમારી સાઈડથી? સર, હું જાણું છું ત્યાં સુધી હાલમાં ગવર્મેન્ટ ક્ષેત્રમાં ઘણું બધું એવું છે કે જે ડિજિટલ થઈ ગયું છે. એક બે વસ્તુ ફટાફટ જણાવી શકો? સર, મારા ખ્યાલ મુજબ તો કોઈ સુધારો કરવાની જરૂર નથી, કેમ કે ટોટલી ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, એટલા માટે આપણે એમાં વધારે ડિજિટલાઇઝ કરી શકીએ. અને આપણે તમે થોડો સમય હજુ પસાર કરો, પ્રોબ્લેમ્સ ફાઇન્ડ કરો, રાઈટ, અને એમાં પ્રયત્ન કરો સુધારો, રાઈટ? ઓકે, આંચલ મેડમ તમે કન્ટિન્યુ કરી શકો. ઓકે, થેન્ક યુ સર. માય ફર્સ્ટ ક્વેશ્ચન, મારો પહેલો સવાલ આ છે કે તમે પેગસિસ ના વિશે હમણાં વાંચ્યું હશે, તમે મને જણાવશો પેગસિસ શું છે? સર, મેડમ, પેગસિસ એક વાયરસ છે જે આપણે કોમ્પ્યુટર સિસ્ટમ છે એમને હેક કરવા માટે અથવા તો એની જે કોઈ પણ માહિતી છે એને ડિસ્ટ્રોય કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. અને મેડમ, મારી જાણકારી મુજબ ઇઝરાયલમાં અટેક થયો છે. સોફ્ટવેર જે બનાવ્યો છે એ ઇઝરાયલની કંપનીએ બનાવ્યો છે, ધ સ્પાઈવેર, એને સ્પાઈવેર કહેવાય, એ બનાવ્યો ઇઝરાયલની કંપનીએ છે, પણ અટેક એ થયો આપણા અહીંયા છે. તો હા, તો એટલે લોકો જે મિનિસ્ટર્સ છે કે જે મોટા લોકો છે એ લોકોના ફોન હેક થયા છે. હવે એક આને આને પેગસિસ સ્પાઈવેર ના અટેક ને ઝીરો ક્લિક અટેક પણ કહેવાય છે, એનું મતલબ શું? સોરી મેડમ, આ બાબતે હું જાણી લઈશ. મારો બીજો ક્વેશ્ચન છે, આપણી સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ હમણાં હાલમાં ઇટ કેમ આઉટ વિથ
the new policy, the monetary policy, એની fifth meeting હમણાં, એટલે આ last five જે meetings last five થઈ છે, એમાં એને એક stance રાખ્યો છે. મને તમારાથી એ stance જાણવાનો છે કે monetary policy નો stance હમણાં શું છે. RBI economic slowdown ને handle કેવી રીતે કરે છે એના monetary policy થી. નાણાકીય નીતિ. મેડમ ફરી વખત રિપીટ કરશો? RBI ની લેટેસ્ટ નાણાકીય નીતિ એ હું તમારાથી જાણવા માંગુ છું. સોરી મેડમ, ખ્યાલ નથી બાબતે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. તમે મને, તમને ખબર હશે કે જેફ બેઝોસ જે છે એમણે હમણાં એક નાની સ્પેસ ટ્રીપ કરી, 10 મિનિટ માટે સ્પેસમાં ગયા અને પાછા આવ્યા. ઇન્ડિયા માટે ક્રૂડ સ્પેસ ટ્રીપ એટલે માણસોને લઈ જઈ શકીએ સ્પેસમાં, એ એ એ વાળા સેક્ટરમાં આપણી શું ફ્યુચર છે ઇન્ડિયાની, અને આપણે કોઈ એવા પ્લાન છે આગળ કે આપણે લોકોને સ્પેસમાં લઈ જઈ શકીએ, અને છે તો એનું, એના તમે મને મિશનનું એનું તમે મને નામ આપો. મેડમ, આપણે ઈસરો દ્વારા ગગનયાન મિશન શરૂ કરવામાં આવેલું છે, જે આપણે 3 વ્યક્તિને લો અર્થ ઓર્બિટમાં આપણે મોકલવાના છે, જે 1 વીક સુધી ત્યાં કાર્ય કરશે અને આપણે એમને રિટર્ન લાવવાના છે, જે આપણું માનવ મિશન છે. અને મેડમ, આ ક્ષેત્રમાં આપણો અવકાશ ક્ષેત્ર એટલે કે ઈસરો દ્વારા ખાનગીકરણ એટલે કે ખાનગી પ્રાઇવેટ સેક્ટરને પણ આમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, કે જેથી આપણું જે અવકાશ ક્ષેત્ર છે એમાં વધારો કરી શકાય અને આ પ્રકારની ગતિવિધિ આપણે ફ્યુચરમાં વધારી શકીએ. ઈસરોના કોઈ ફ્યુચર મિશન્સ તમે મને જણાવશો? 2-3 મિશન્સ ઈસરોનું, એક તો આદિત્ય L1 મિશન છે જે આપણું ફ્યુચર મિશન છે, ઉપરાંત એક્સપોસેટ, ઉપરાંત એક વિનસ મિશન છે જે આપણે ટૂંક સમયમાં કરવાનું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ચંદ્રયાન 3 પણ આનાથી જ, ગગનયાનથી જ મને ચંદ્રયાનનો ખ્યાલ આવ્યો. ચંદ્રયાન 3 આપણે પ્લાન કરી રહ્યા છે, તો તમે મને જણાવશો કે ચંદ્રયાન 1 અને 2 એ સક્સેસફુલ હતા કે નહીં હતા? મેડમ, ચંદ્રયાન 1 છે એ સક્સેસફુલ હતું, જેમાં આપણે રોવર હતા એને એને મોકલવામાં સફળ રહ્યા હતા. જયારે ચંદ્રયાન 2 હતું એમાં આપણે જે વિક્રમ લેન્ડર હતું એ ક્રેશ થઈ ગયું હતું, એટલે આંશિક રીતે આપણે સફળ થયા હતા. જે તમે ચંદ્રયાન 1 કીધું, ચંદ્રયાન 1 માં આપણે ઓર્બિટર મોકલેલું 2008 માં, રોવર ની આપણે આ વખતે ટ્રાય કરેલી અને લેન્ડર ની, હા, વિક્રમ લેન્ડર, ઇટ ક્રેશ્ડ, રાઈટ. તો તમને લાગે છે કે ચંદ્રયાન 3 પર આપણે જે એટલા પૈસા હમણાં, ઇટ વિલ રિક્વાયર અ લોટ ઓફ મની, તો તમને લાગે છે કે આ વર્થ છે, આપણે કરવું જોઈએ? કારણ કે આપણી પાસે બીજા મિશન્સ પણ બહુ બધા છે. મંગલયાન, વી હેવ ગગનયાન, વી હેવ શુક્રયાન, પછી આપણે આગળ સ્પેસ સ્ટેશન બનાવવાની પણ આપણે વાત કરી રહ્યા છે હમણાં, તો એ એ ઇન ધીસ સિનારિયો તમને લાગે છે કે ચંદ્રયાન 3 ઉપર આટલા પૈસા આપવા જોઈએ? મેડમ, મારા મનમાં મુજબ રિસર્ચ બહુ વાઇડ ક્ષેત્ર છે, એટલે જો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો સંપૂર્ણ માનવજાતિને કોઈને પણ કોઈ રીતે ફાયદો થઈ શકે એમ છે. એટલા માટે જ્યારે આપણે 2 ચંદ્રયાન મિશન કરી ચૂક્યા છે અને આપણને એકમાં સફળતા મળી છે અને બીજામાં આંશિક સફળતા મળી છે, તો આપણે ત્રીજામાં પણ કરવું જોઈએ, કે જેથી આપણને વધારે બેનિફિટ થઈ શકે અને આપણે ચંદ્ર વિશે વધુ માહિતી મેળવી શકીએ. ઓકે, મારો છેલ્લો ક્વેશ્ચન છે, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ, તમે આ એક્ટ વિશે જાણો છો? મેડમ, થોડી ઘણી જાણકારી છે, સંપૂર્ણ નથી. હા, જણાવશો મને પ્લીઝ, તમને શું ખબર છે આ એક્ટ માટે? આ એક્ટ, આ એક્ટ મુજબ એવું છે કે સરકાર
કોઈ પણ વ્યક્તિને માત્ર શંકાના આધારે આતંકવાદી જાહેર કરી શકે છે, એમની ગિરફ્તારી કરી શકે છે, કોઈ સંસ્થાને પણ આતંકવાદી ગતિવિધિ અંતર્ગત બેન કરી શકે છે, અને જે કઈ પણ ગુનો છે જેના ઉપર લગાવવામાં આવ્યો છે જે તે વ્યક્તિ કે સંસ્થા ઉપર, એ બિનજામીન પાત્ર છે. આ એક્ટ ક્યારે પાસ થયું? તમે મ્યુટ હતા નિકિતા, પાછું બોલશો પ્લીઝ. વર્ષ 2018 કે 19 માં મેડમ, શ્યોર નથી, પણ 18 અથવા તો 19 બંને માંથી એક માં પાસ થયું છે. ગુજરાતે આ એક્ટ ને ક્યારે પાસ કર્યો? સોરી મેડમ, રિકોલ નથી થતું મને. ઓકે, મારો લાસ્ટ ક્વેશ્ચન છે, શું તમને લાગે છે તમે સારા એડમિનિસ્ટ્રેટર બની શકશો? અગર હા તો કેમ? હા મેડમ, મને લાગે છે કે હું બની શકું એમ છું, કેમ કે મારામાં એક તમામ ક્વોલિટી છે, જેમ કે લીડરશિપ ની, જે મેં મારા કોલેજ સમય દરમિયાન પણ નિભાવી છે અને મારી જોબ શરૂ થઈ એ પછી પણ મેં બેસ્ટ લીડરશિપ નો ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલા માટે ઉપરાંત હું ટીમ વર્ક ની ભાવનામાં માનું છું અને હું ટીમ વર્ક કરાવી શકું પણ એમ છું. અને હું જે ટેકનોલોજીકલ બદલાવ આવી રહ્યા છે એના આધારે હું ચેન્જીસ લાવી શકું એમ છું, એટલા માટે મને લાગે છે કે હું અધિકારી બનવા લાયક છું. ઓકે સર, આઈ એમ ડન, થેન્ક યુ.